वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय का। गुजरात में एमपी में 70 अपराध करने वाले कुख्यात गैंग के 3 सरगना गिरफ्तार हो चुके हैं या गुजरात में गिरफ्तार हुए हैं। ये जो 70 अपराध करने वाले लोग थे, क्राइम ब्रांच ने अहमदाबाद पुलिस पर फायरिंग के अलावा छापेमारी, डकैती, सेंधमारी जैसे संगीन अपराधों को अंजाम देने वाले मध्य प्रदेश के कुख्यात गिरोह के 3 नेताओं को गिरफ्तार किया है। जी हाँ, इन्हें नेता ही कहा जा सकता है क्योंकि ये अपराधियों के नेता थे। इस गिरोह के पास से 3 बाइक, नकदी, मोबाइल, हथियार समेत 75,400 रुपये की कीमत सामान बरामद की। मैंने शुरू में 70 अपराधी इसलिए कहा कि इन्होंने 70 से ज़्यादा अपराध किए। इसके लिए इनके ऊपर जो FIR हुआ है उनका विवेचना किया गया। 10 अपराधों में से 4 अपराध सूरत के आजन, पुणे, उमरा के साथ अंकलेश्वर, वलसाड़, नडियाद, आनंद, वडोदरा थाना क्षेत्र में चोरी के अपराध जो सुलझाए गए, उस गिरोह में 7 चोरी और 3 वाहन चोरी की वारदातों को अंजाम दिया। क्राइम ब्रांच द्वारा गिरफ्तार किए गए आतंक अपराधियों को जगदीश उर्फ कैलाश उर्फ जग्गा उर्फ श्याम, प्रभुलाल चौहान कल्लू उर्फ प्रकाश, देवी प्रसाद कुशवाहा, संजय हेमंत उर्फ बबलू, रमेश कोहली मध्य प्रदेश के रहने वाले हैं। ये जगदीश कैलाश तीनों के जो है ये इन सबके सूत्रधार हैं। ये जो गिरोह है मध्य प्रदेश में 70 अपराध कर चुका है। जगदीश उर्फ कैलाश के चोरी के 35 मामले दर्ज हैं। चोरी के जेवरात इंदौर और रतलाम के दलालों के माध्यम से सोनी बाजार में बेचे जाते हैं। जगदीश उर्फ कैलाश चोरी के 35 मामलों में गिरफ्तार कर चुका है। इसी तरह संजय कोहली 23 और कल्लू कुशवाहा 16 अपराधों में पकड़े गए। पूर्व के वर्ष में 2009 में इस गिरोह का अहमदाबाद पुलिस ने उन पर फायरिंग करने के आरोप में भी उन्हें गिरफ्तार किया था और पुलिस ने दोबारा इन पर फायरिंग भी की। शहर में जो अनडिटेक्ट गुनाओं से इन्हें डिटेक्ट करवा माटे मेहरबान पुलिस कमिश्नर साहब द्वारा क्राइम ब्रांच ने खास सूचना આપવામાં આવી હતી। એમને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી અને આ બાબતે એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ ડે ટુ ડે મોનિટરિંગ કરી રહ્યા હતા। દરમિયાન PSI ધણગણ અને એમની ટીમને એક ચોક્કસ અને સ્પષ્ટ બાતમી મળે છે કે અગાઉ સુરત ગુજરાતની અંદર તેમજ મધ્યપ્રદેશની અંદર અસંખ્ય ગુનાઓમાં જેવા ધાડ, લૂંટ, ચોરીઓ, કરફોડ આવા જે અસંખ્ય ગુનાઓમાં પકડાયેલ જે આરોપીઓ છે કુશવાહા ગેંગ, આ લોકો ફરીવાર સુરતમાં એક્ટિવ થયેલ છે અને સુરતની અંદર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર, અડાજણની અંદર તેમજ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એને ચોરીઓને અંજામ આપેલ છે અને એ લોકો હાલમાં પનાસ નહેર જે ખેતીવાડી ફાર્મ પાસે આવેલ છે ત્યાં એ લોકો આવેલા છે અને ત્યાં એકઠા થયેલા છે અને બીજી ચોરીઓને અંજામ આપવાના છે। આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા PSI શ્રી અને એમની ટીમ દ્વારા તાત્કાલિક ત્યાં જઈ એમને કોર્ડન કરી એને પકડી પાડવામાં આવેલ છે। આ જે 3 આરોપીઓ પકડાયેલા છે કુશવાહા ગેંગના, એ 3 આરોપીઓમાં એક છે જગદીશ ઉર્ફે કૈલાશ ચૌહાણ છે, જ્યારે બીજો છે કલ્લુ ઉર્ફે પ્રકાશ દેવી પ્રસાદ કુશવાહા અને ત્રીજો આરોપી છે સંજય ઉર્ફે બલ્લુ રમેશભાઈ કોહલી। આ જે 3 આરોપીઓ છે એ 3 આરોપીઓએ ભૂતકાળની અંદર 1998થી આજ દિન સુધી એ લોકો ગુજરાત તેમજ મધ્યપ્રદેશની અંદર ટોટલ 74 જેટલા ગુનાઓની અંદર પકડાઈ ચૂકેલ છે, એનો ગુનાહિત ઇતિહાસ છે અને હાલમાં પણ એમની પાસેથી 3 મોટરસાઇકલ, 5 મોબાઈલ, 9,500 રૂપિયા જેટલો કેશ તેમજ અન્ય ઘાતક હથિયારો, એની અંદર કોઈતું છે, પછી મ્યાન છે જે અલગ અલગ છે, એ હથિયારો મળી આવેલા છે। આ લોકોની ડિટેલની અંદર પૂછપરછ કરતા એ લોકોએ અંકલેશ્વર સિટી, પછી વાપી ટાઉન છે, નડિયાદ છે તેમજ અસંખ્ય બીજી ગુજરાતની અંદર ઘરફોડ કરેલાની કબૂલાત કરેલ છે। હાલમાં એ લોકોને અટક કરવામાં આવેલ છે। આ લોકોની એમઓ એ રીતની હતી કે કોઈ પણ ગુનાને અંજામ આપવા માટે, એ ચોરી હોય કે ધાડ હોય કે લૂંટ હોય, એના માટે પહેલાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકો વ્હીકલ ચોરી કરતા હતા, એક જગ્યાએથી વ્હીકલ ચોરી કરી અને એની અંદર 2-3 ગુનાઓને અંજામ આપી પછી આ જે વ્હીકલ છે એમને બિનવારસી મૂકી દેતા હતા અને આ રીતે ગુજરાતની અંદર આવી 4-5 એકસાથે ચોરીઓ કરી અને પોતાના વતન જતા રહેતા હતા। ત્યાં દલાલો મારફતે સોની બજારની અંદર, ઇન્દોર અને રતલામની અંદર એ લોકો સોના ચાંદીના દાગીનાઓ એ વેચી નાખતા હતા તેમજ આ જે ગેંગ છે એમને 2009ની અંદર અમદાવાદ સિટીમાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની અંદર પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ હતું, એનો પણ એનો ગુનો દાખલ થયેલો હતો અને એમાં આ લોકો અટક થયેલા હતા। આમ માથાભારે છે, કુખ્યાત ગેંગ છે, હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે, એના રિમાન્ડ લઈ અને
વધુ ગુનાઓ ઉકેલવાની પૂરેપૂરી શક્યતા છે। आगे की जानकारी के लिए बने रहे हमारे साथ, देखते रहे स्टार।